બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વડગામમાં 15 જેટલા ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી અટકતું હોવાથી થરાદ સીમના ખેતરોમાં થઈ રહેલી ખેતીનું પુરાણ અટકાવવાને લઈને વડગામના ખેડૂતો દ્વારા આજે પ્રાંત કચેરીએ નાયક કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. થરાદના વડગામડા, ગેસડા, કોઠી ગામ તેમજ અન્ય ગામોની સીમમાંથી કુદરતી વરસ જૂનું આવતું વરસાદી પાણીનું વહેણ થરાદની સીમમાં વાળા ખેતરમાં ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાં હાઇવા અને ટ્રકો વડે રેતી અને માટીનું પુરાણ કામ કરી આ પાણીના વહેણને અટકાવી રહ્યા છે, જેથી વડગામડાના 15 જેટલા ખેડૂતોના ખેતરો ડૂબમાં જતા હોય યોગ્ય કાર્યવાહી કરીને આ કામને અટકાવવામાં આવી અને જે 15 જેટલા ખેડૂતો છે તેઓ પોતાના માલિકીના ખેતરોમાં રહેઠાણના મકાન બનાવી રહ્યા છે અને ખેતી તેમજ પશુપાલન ધંધો કરીને સ્વતંત્ર માલિકીની ખેતરો છે, જેથી થરાદના આગળના ગામોમાંથી વરસાદી પાણીનું કુદરતી વહેણ આવીને ખેતરોમાંથી પસાર થઈ થરાદ ધાનેરા હાઇવે નીચે પુલ દ્વારા પસાર થઈને મલુપુરની સીમમાંથી આગળ જાય છે અને વર્ષ 2015 અને 2017માં પૂરમાં આવેલું પાણી પણ અહીંથી પસાર થયું હતું, જે વરસાદી પાણીનું કુદરતી વહેણ છે. તે અગાઉ ઘણા વર્ષોથી આવે છે, જેથી ખેડૂતો દ્વારા રેતી અને માટીથી ટ્રકો ભરીને ખેતરોમાં પુરાણ કરવામાં આવી રહ્યું છે, તેને તાત્કાલિક અટકાવવામાં આવે તેવી માંગ સાથે વડગામડાના 15 જેટલા ખેડૂતોએ આજે થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. પ્રકાશ ચૌધરી, ZSTV, થરાદ. અમે આવેદન પત્ર આપવામાં આવે છે કે અમારા ખેતરોમાં આગળ લોપુરી જ કામ ચાલુ હોવાથી પાણીને રોકવામાં આવે છે અને અમારા ખેતરો ડૂબો જવા અમને ભીતિ છે, એટલે અમે પ્રાંત સાહેબને કલેક્ટરમાં અરજી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.